أما بعد فقد قال الله تعالى في كتابه المجيد القرآن الحميد وقوله الحق بسم الله الرحمن الرحيم وإذا سمعوا ما أنزل إلى الرسول ترى أعينهم تفيض من الدمع مما عرفوا من الحق يقولون ربنا آمنا فاكتبنا مع الشاهدين اللهم صل على محمد وآل محمد وزيد فرجهم محبان جناب سيدة فاطمة الزهراء السلام عليكم ورحمة الله وبركاته وعليكم السلام ورحمة الله وبركاته આજના જે અમાન હું લઈએવી છું એમાંથી આપણા ઇમામ સાદિક અલે મોહમ્મદ ઇમામે સાદિક અલહી સલામ ફરમાવે છે અલ્લાહુમ્મા સલ્લી અલા મોહમ્મદ વઆલી મોહમ્મદ વજી ફરજ ઈ ઇન્સાન મુમિન નથી જો પોતે આખા દિવસમાં ગુનાહ કરે અને પછી પોતે ઇસ્તિગફાર ન કરે એને મોમિન માં શામિલ નહીં કરવામાં આવે એ મોમિન નહીં ગણવામાં આવે એ મોમિન ના કહેવાય જે કોઈ પોતે દિવસોમાં એવા ગુનાહ કબીરા કરતો હોય એટલા ગુનાહ કરતો હોય અને પછી એનો ઇસ્તિગફાર ના કરે તો ઇસ્તિગફાર કરવાનો એક તરીકો આ છે કે અસ્તગફિરુલ્લાહ અલ્લાઝી લા ઇલાહા ઇલ્લા હુવલ હય્યુલ ક્યુમ બદી અસ્સમાવાતિ વલ અર્ધ ઝુલ જલાલ વલ ઇકરામ વ અસઅલુહુ અન આય યતુબ અલઈ આ એક તરીકો છે કે જે હંમેશા આપણે ઇસ્તિગફાર કરવા માટે આપણે જ્યારે ઇસ્તિગફાર કરે તો આ વિદ પડી અને આપણા ગુનાહોની આપણે દિલથી માફી માંગે તો ઇન્શાઅલ્લાહ આપણો ઇસ્તિગફાર કબૂલ છે પછી એના પછી જે આપણો આજે મોજુ અશવાનું મોજુ છે કે જે મારિફત છે તો મારિફત મળવા માટે આ એક દુઆ પણ હોય છે કે જે એક માણસ આવે છે આપણા છઠ્ઠા ઇમામ અલે સલામ પાસે અને કહે છે કે અમારા ઇમામ જ્યારે ગાયબ હશે તમે કહો છો કે એવો જમાનો આવશે ત્યારે એ જમાનામાં ઇમામ ગાયબ હશે ત્યારે અમે શું કરશું અમને અમારા માટે કઈ અમાન છે અમારા માટે કઈ એવો તરીકો છે કે અમે અમારા ઇમામને અમે ઓળખી શકીએ અમારા ઇમામને અમે માની શકીએ તો ઇમામ એને આ દુઆનો તાલીમ કરે છે કહે છે કે તો આ તમે ઈ જમાનામાં આ દુઆ પડ્યા રાખજો અને એના પછી દુઆએ ગરીક પડવાનું છે આ દુઆ શું છે કે બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ અલ્લાહુમ્મા આરિફની નફસિકા ફઇન્નકા ઇલ્લામ તો આરિફની નફસિકા લમ આરિફ રસૂલકા કહે છે કે પરવરદિગાર મને તારા નફસની ઓળખાણ કર તારા નફસની મને મારિફત દે મારિફત ઇલાહી મારા દિલમાં આવે જો તું મને તારી મારિફત નથી દીધો તો હું તારો રસૂલની મારિફત પણ મારામાં નહીં આવી શકે હું નહીં ઓળખી શકું કે તારો રસૂલ કોણ છે અલ્લાહુમ્મા આરિફની રસૂલકા ફઇન્નકા ઇલ્લામ તો આરિફની રસૂલકા લમ આરિફ હુજ્જતક કહે છે કે પરવરદિગાર મને તારા રસૂલની ઓળખાણ કરાવ મારા દિલમાં એની મારિફત અતા કર જો તારા રસૂલની મારિફત મારામાં નહીં હોય તો હું તારી હુજ્જતને નહીં ઓળખી શકું હુજ્જતુલ્લાહ આ દુનિયામાં બાર છે તો એ હુજ્જત છે હુજ્જતુલ્લાહ એ પ્લુરિયલમાં કહેવાય એ લોકોને જો મારા રસૂલને જે રસૂલ છે એને હું નહીં ઓળખી શકું એની મારિફત મારા પાસે નહીં હોય તો આ હુજ્જતની પણ મારિફત મારા પાસે નહીં આવી શકે પછી કહે છે કે અલ્લાહુમ્મા આરિફને હુજ્જતકા ફઇન્નકા ઇલ્લામ તો આરિફને હુજ્જતકા ઝલલ તો આન દીની શું કહે છે કે જો તારી હુજ્જતની મારિફત મારા પાસે નહીં હોય જો મને ને ખબર હોય કે તારો હકીકી હુજ્જત કોણ છે તો હું બીજા ત્રીજાને ખલીફા અને ઇમામ માનવા લાગીશ અને પછી હું ગુમરાહ બની જઈશ ઝલલ તો ઝલાલી મુબીન એટલે કે ખુલ્લી ગુમરાહીમાં એટલે હું ગુમરાહીમાં હાલ્યો જઈશ મારો રસ્તો ભટકી જશે તો પરવરદિગાર
तू मने तारा उज्जतनी मारिफत नसीब कर। तो आ अवार नवार नमाज बाद अथवा तो कोई पण टेमे अवार नवार अल्लाह पासे आ दुआ मांगी जोए के आपन आपरी दिल मा अल्लाह नी मारिफत अने रसूल नी अने एना उज्जत नी मारिफत आपरा दिल मा वदे। सलावत अल्लाहुम्मा सल्ली अला मुहम्मद व आले मुहम्मद व सिफरद। હવે આ દુઆ એ ઇસ્તિખારા છે કે જે તાયરાબાઈ જાફર શીખાડ્યા હતા। તો એક છે કે કોઈ થી મશવરો લેવો હોય પહેલા 100 વખત પડે અસ્તગફિરુલ્લાહ બિરહમતી ખૈરતન ફી આફિયા। એટલે આપણે કઈ પગલો લેવો હોય, આપણે કઈ કામ કરવું હોય, પણ આપણે ખબર ના પડે કે હવે શું ડિસિઝન લેવું, કરવું ન કરવું, કરવું ન કરવું। તો આપણે જ્યારે આ આયત પડીએ, જ્યારે આપણે આ વિર્ધ કરે કે અસ્તગફિરુલ્લાહ બિરહમતી ખૈરતન ફી આફિયા, જ્યારે અલ્લાહ પાસે આપણે આ તસ્બીહ કરે, પછી એક તસ્બીહ આપણે કરી અને આપણે કોઈનો મશવરો પૂછીએ, એવા સારા માણસનો કોઈ મુત્તકી હોય, કોઈ આપણને સારો મશવરો આપે એવો હોય, કોઈ ભરોસાવાળો માણસ હોય એને પૂછે, એને જ્યારે પૂછે અને જે આપણને પોતે કહે, તો આપણે સમજી જાય કે આ આપણને અલ્લાહ તરફથી જવાબ આવ્યો છે। આપણે એને સાચું એને સમજી લઈએ કે આ છે આપણો જવાબ। તો ઈ છે કે અસ્તગફિરુલ્લાહ બિરહમતિહી, હું અલ્લાહ પાસે ખૈર ચાહું છું એના રહમતથી। ખૈર એટલે કે બહુ સારી વસ્તુ, બેનફે બિરહમતિહી ખૈરતન ફી આફિયા, એવી બધી સારી વસ્તુઓમાંથી કે જે એમાં જેમાં આફિયત હોય, જેમાં મારા માટે નુકસાની ના હોય, એક તસ્બીહ કરે। પછી જો કોઈ મશવરો મળે તો સમજી લેવું કે ખુદા સુબહાના વ તઆલા તરફથી છે, અને જેમ જેમ કામ મોટું હોય તેમ તેમ વધારે વખત એ તસ્બીહ કાઢવાની છે। એ જો છોકરીનું માવું હોય તો હા પાડવા પહેરવા દાખલા તરીકે 200 વખત એ તસ્બીહ કાઢે, અથવા તો જેમ જેમ આપણે મોટો મશવરો કાંઈ વધારે લુખપતું હોય તો આપણે વધારે એ તસ્બીહ પડે અને પછી આપણે કોઈનો મશવરો લે। તો આ ઇસ્તિખારાની દુઆ છે। હવે આપણે આપણા મોઝુમાં દાખલ થઈ છે। આપણો મોઝુ આજનું હજી મારેફતુલ્લાહ છે કે અલ્લાહ સુબહાનહુ વ તઆલાની મારેફત, એની કોનેસન્સ કેવી રીતે હાસિલ થઈ શકે। તો આપણે જે આગળ જમાનામાં બધા બનાવ બની ગયા છે ને બધા પૈગંબરો વટાઈ ગયા અને આપણા અહીમા અને મુસલામ આપણા ઇમામ લોકો વટાઈ ગયા, એ લોકો પાસેથી આપણને જાણવા મળે છે કે અલ્લાહ સુબહાનહુ વ તઆલાની મારિફત કેવી રીતે હાસિલ કરવી, પહેલો તરીકો। બીજો તરીકો ખાસ કુરાન શરીફમાં અલ્લાહ સુબહાનહુ વ તઆલા પોતાની મારિફત કરાવે છે અને આપણને કેવી રીતે એવિત કરે છે કે તમે કેવી રીતે અલ્લાહની ઓળખાણ કરો। કેવી રીતે એક માણસ હતો, એક મજૂર હતો, એને કેવી રીતે અલ્લાહની મારિફત હાસિલ થાય છે। મસ્જિદે ગવરશાદ તમે સાંભળ્યા હોય ને સાંભળ્યા હોય, ઇમામે રઝા અલયસલામના સહનમાં એક મસ્જિદ છે જેનું નામ મસ્જિદે ગવહરશાદ છે। એ મસ્જિદ થોડાક અમુક વર્ષો પહેલા એની ચણતર થઈ છે। ગવહરશાદ કોણ છે? ગવહરશાદ એક જવાન છોકરી હતી, એટલી રૂપાળી હતી, એના માવિત્રો એટલા માલદાર હતા અને એ છોકરી એટલી મોમીના એટલી સારી હતી। અલ્લાહે એને નસીબ કર્યું કે પોતે એક સારા ખાનદાનમાં જે મોમીન હતો અને બહુ જ માલદાર હતો એના સાથે એની શાદી થઈ। જ્યારે આટલો બધો માલ મિલકત એના એ લોકોના હાથમાં આવ્યો તો પોતે કહે છે કે આટલા પૈસાથી મને કાઈ ચીજ આ દુનિયામાં રાખી જાવી છે। તો પોતે એક મોટી મસ્જિદનો બાંધકામ કરાવે છે ઇમામ રઝા અલયસલામના સહેનના કરીબમાં જ છે, યા હજી આ મસ્જિદ છે, યા પોતે એક મસ્જિદ બંધાવે છે। હવે મસ્જિદનો પ્લોટ થઈ જાય પછી એના બધા પિલિયે આવે,
પછી અંદરમાં જગ્યા હોય અહીંયા મહેરાબ આવશે અહીંયા બાયણા થશે મહેરાબ ખબર છે જે જગ્યા જે એને ફંક્શનમાં નિશ કે છે કે જે એવી જગ્યા હોય જે આપણને દેખાડી કે અહીંયા છે કિબલાનો ડિરેક્શન કિબલાનું રૂપ અહીંયા કરવાનું છે એને મહેરાબ કહેવાય જ્યારે એ મહેરાબ ને બધું બનાવવામાં આવે છે તો એ ગૌરવશાળ પોતે પોતે સરખી ચાદર પહેરી અને પોતે મેદાનમાં જ્યાં બધું બનાતું હતું ત્યાં એ પોતે આવતી હતી અને બધા મજૂરોને બધાને ધ્યાન રાખતી હતી અને જોતી હતી કે બધું કામકાજ બધું સરખું ચાલી રહ્યું છે પોતે એના હાથે બધું પોતે બધાને કહેતી હતી આમ કરો તેમ ના કરો એવી રીતે જેમ જેમ સરખું કામ થતું હોય એવી રીતે પોતે બધાને હુકમ દેતી હતી હવે પોતે એક ફેરે આવે છે પોતે જોઈ છે કે ઘણા દિવસ થી એક મજૂર આવતો નથી કામે તો પોતે પૂછા કરે છે કે ઓલો મજૂર જે આ મહેરાબનું કામકાજ કરતો હતો કેમ હવે આવતો નથી કામે તો બધા લોકો કહે છે કે શહઝાદી ઈ તો બીમાર પડી ગયો છે ખાનોમ કહે છે લોકો ખાનોમ કે ઈ તો બીમાર પડી ગયો છે એટલે નથી આવતો તો બીમારની અયાદત સવાબ છે અને કો પોતે મોટી હતી તો પોતે કહે છે કે મારી ફરજ થાય છે હું જઈને એની બીમાર પૂછી કરું પૂછા તો કરું આટલા દિવસ થયા શું થઈ ગયું છે એને તો પોતે જઈ અને ત્યાં એના ઘરે જાય છે એના ઘરે જ્યારે જાય છે તો એ છોકરાની માં એને આવકાર આપી અને બેસાડે છે તો ગૌરવશાળ પૂછે છે કે તમારા દીકરાને શું થઈ ગયું છે આટલો વખત થયા આવતો નથી કામે શું કઈ બીમારી છે કઈ જરૂરત છે કઈ દવાની જરૂરત છે પૈસાની જરૂરત છે ઈલાજ કરવા માટે આ શું શા કારણે આવતો નથી તો એની માં કહે છે કે તમને હું એક વાત કહું કે મારો છોકરો તમારે ઈશ્કમાં ડૂબેલો છે એના મગજમાં બસ તમારું જ ખ્યાલ આવે છે હવે આ તો એક શાદીશુદા ઓરત છે કાઈ ના થઈ શકે તો કહે છે કે ઈ છોકરો ઈ એટલો ઈ તમારા વાંસે પોતે ગેલો થઈ ગયો છે તમે જો કે કેટલું બધું બાર હિજાબ ઓરત કેટલી પોતાના મોભામાં હતી તો પણ એના પાછળ એક જવાન ઈશ્કમાં લાગી ગયો છે ઈ અલ્લાહની મસલેહત છે જ્યારે અલ્લાહ બરાબર સમજે છે જ્યારે આપણને હિજાબ કરવાનું કહે છે અને આપણને સાદા કપડામાં લોકોના સામે આવવાનું કહે છે તો અલ્લાહ સુબહાનહુ તઆલા આપણને પેદા કરવા વાળો છે ઈ બિલકુલ જાણે છે કે આનાથી જ્યારે એક ઓરત બે હિજાબ નીકળે છે ત્યારે કેવા કેવા ખતરાઓ છે આ સમાજ માટે તો કહે છે કે ઈ તો એકદમ તમારા ઈશ્કમાં લાગી ગયો છે ને હવે તો એના થકી તો બીમાર પડી ગયો છે હવે એનો કઈ મને ઈલાજ જ નથી દેખાતો ડાક્ટર પાસે એનો ઈલાજ નથી હવે કરું કે તો શું કરું હું એની માને જીવ પડતો હતો દીકરો આવી રીતે એવી હાલત થઈ ગઈ છે કે હવે નથી એને ખાવાનું ભાવતું નથી કઈ ને એકદમ કમજોર થઈ ગયો છે તો ગૌરવશાળ કહેવરાવે છે કહે છે કે તમે ઈ છોકરાને તમે કહો ઈ જવાન મર્દને તમે કહો કે જે મહેરા પોતે આવ્યા તાણે બનાવી રહ્યો છે ઈ મહેરાબમાં 40 રાત સુધી પોતે નમાઝે શબ પડે 40 રાત સુધી પોતે ઈ મસ્જિદમાં આવી અને 40 રાત સુધી નમાઝે શબ પડે જો પોતે ઈ પોતાનો શરત કબૂલ કર્યો તો હું મા ધણીથી તલાક કરી અને એના સાથે શાદી કરવાને તૈયાર છું તો આ મા તો ખુશ થઈ ગઈ કાઈ ને કાઈ ને તો કાઈ તો ઈલાજ તો મને મળ્યો અને હલાલ રીતે અને મારો છોકરો તો સાજો થઈ જશે મારો છોકરો મરવાથી બચી જશે જય અને એના છોકરાને પોતે વાત કરી છે કે શેઠાણી આવ્યા હતા અને આમ વાત કરી ગઈ છે છોકરામાં જીવ આવ્યો ખુશ ખુશાલ દરરોજ રાતની વાત જોઈ કે ક્યારે રાત આવે અડધી રાત થાય એટલે તરત જ ઘરમાંથી નીકળી અને ત્યાં જઈ અને નમાઝે શબ પડવા જઈ પણ જ્યારે પોતે નમાઝે શબ પડે અલ્લાહ તરફ એનું ધ્યાન ખેંચાય અને પોતે જ્યારે અલ અફ અલ્લાહ પાસે પોતે પોતાના ગુનાહની માફી માંગે ઈ અંધારી રાતના રોય રોય અને અલ્લાહ પાસે પોતાના ગુનાહને યાદ કરી અને પોતે માફી માંગે અને એવી રીતે કરે તો એ એકદમની મજા આવી ગઈ પોતે દરરોજના રાતના હવે તો એને એવી રીતે પોતે નમાઝે શબ પડવા જતો હતો કે હવે તો ઓલી ગૌરવશાળ ભૂલાઈ ગઈ એના મગજમાંથી અને બસ એ શોખથી કે ક્યારે હું મારા
અલ્લાહ સાથે હું મળું અને ક્યારે એના સાથે વાતું કરું તો એવી રીતે પોતે રોજ પોતે જાય છે નમાઝે શક પડવાને જ્યારે 40 રાત થઈ ગઈ તો ગહોર શાહ તો ફાટ જોઈ છે કે હવે હવે આવશે અને મારું ઘર માંગવાનું છે આ કેવી રીતે થશે તો 40 રાત થઈ જાય છે 41 42 રાત થઈ જાય છે છોકરો ની માં પણ કઈ બોલતા નથી તો પોતે જઈને પૂછા કરે છે કે તમારો દીકરો એની શરત કબૂલ કરી તો હવે બધું પણ એનો શરત પૂરો તો કરી નાખ્યો છે તો હવે કેવી રીતે છે તો એની માં કહે છે કે ના હવે તો પોતે બીજાના ઈશ્કમાં પડી ગયો છે તો કહે છે કે ફરી કેના ઈશ્કમાં પડી ગયો છે એ કહે છે અલ્લાહ સુબહાન વ તઆલાના ઈશ્કમાં પડી ગયો છે હવે તો તમને યાદ નથી કરતો અને એના દિલમાં અલ્લાહની મારિફત ઉતરી ગઈ છે જો કે પહેલા પોતે આ ઓરતની લાલચમાં નમાઝ પડતો હતો પણ ઈ નમાઝમાં એની એટલી લિઝત આવી અને અલ્લાહ એની એટલી મારિફત આપી અને એટલું એનું દિલ નૂરાની થઈ ગયું કે પોતે આ બધું હરામ કામ પણ ભૂલી ગયો અને એવી રીતે પોતે સીધા રસ્તા પર આવી ગયો અને કહે છે કે હવે તો એને હૌઝામાં જવું છે અને એને ઇલ્મ હાસિલ કરવું છે અને એથી પોતે મોટો આલિમ થઈ ગયો સલાવાત અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ વજીલ ફરજ તો અલ્લાહ સુબહાન વ તઆલા હદીસે કુદસીમાં ફરમાવે છે કે કુંતુ કંઝન મખફિયા વ પછી કહે છે કે હું એક ત્રેઝર કાશે એટલે કે હું એક છુપાયેલો ખજાનો હતો અને મને ખાઈપું કે હું મારી મારિફત લોકો સામે કરાવું લોકો સામે મારી ઓળખાણ કરાવું એટલે હું તમને પેદા કર્યું છે એટલા માટે આપણે આ દુનિયામાં આવ્યા છે કે આપણે અલ્લાહની મારિફત હાસિલ કરે આપણો મકસદ અલ્લાહની મારિફત છે આ દુનિયામાં આવવાનો પણ આપણે આ દુનિયામાં આવી અને બીજા ત્રીજા મકસદોમાં ભૂલતા થઈ ગયા છે પણ ખરો મકસદ આપણો ઈ છે આપ આ દુનિયાને ખર્ક કરવાને ઇન્સાનને ખર્ક કરવાને એ અલ્લાહનો મકસદ ઈ હતો કે પોતે પોતાની ઓળખાણ કરાવે પછી શું કહે છે કે જે ઇન્સાન પોતે કહે છે કે ના મને અલ્લાહથી ઈશ્ક છે મને અલ્લાહથી મોહબ્બત છે તો ઈ કેમ બની શકે કે પોતે આખી આખી રાત સૂતો હોય અગર આપણને કોઈથી ઈશ્ક હોય અગર કદાચ આપણી દોસ્તાર આપણને એકદમ ની એના સાથે મોહબ્બત હોય તો આપણે વાત જોતા હોય કે ક્યારે ક્યારે ઈ ટેમ આવે કે હું એના સાથે વાત કરું એના સાથે બેસું અને અમે એકાંતમાં અમારી સેક્રે વાત કરે તો જ્યારે કોઈના સાથે ઈશ્ક હોય એમ નથી કે ધણી દણિયાના જ પાક જેવી રીતે કે કોઈના સાથે જ્યારે મોહબ્બત હોય છે બે દોસ્તને તો એ લોકોને પણ દિલમાં થાય છે કે અમે એકાંતમાં જઈએ અમે એકબીજા વાતો કરે ક્યારે મને દેખાશે ક્યારે હું એને જોઈશ ક્યારે તો કહે છે કે એ ખોટો છે એ ઇન્સાન જે કહે છે કે એના દિલમાં મારો ઈશ્ક છે એના દિલમાં મારી મોહબ્બત છે હાલાકે એના દિલમાં મારી મોહબ્બત નથી જ્યારે કે પોતે રાતના સૂઈ જાય છે અને રાતના ઉઠી અને કયામુલ લૈલ નથી કરતો એટલે કે નમાઝે શબ નથી પડતો પછી શું કહે છે કે અલ્લાહ સુબહાન વ તઆલા કુરાન શરીફમાં કહે છે કુલ ઇન કુન્તુમ તુહિબુન અલ્લાહ ફત્તબઉની યુહબિબકુમ અલ્લાહ પછી કહે છે કે વયફિર લકુમ ઝુનુબકુમ વલ્લાહુ ગફુરુર રહીમ કહે છે કે જો તમને અલ્લાહથી મોહબ્બત હોય ઇન કુન્તુમ તુહિબુન અલ્લાહ જો તમને રસૂલને કહે છે કે રસૂલ તું એ લોકોને કહી દે કે જો તમને અલ્લાહથી મોહબ્બત હોય તો તમે મારી ઇતાઅત કરો તમે મને ઓબેઈ કરો તમે મારા કયા ઉપર ચાલો તો અલ્લાહ તમારાથી મોહબ્બત કરશે કારણ કે બેશક અલ્લાહ મોટો માફ કરવા વાળો છે આપણે જોઈ કે એ મોહબ્બત અલ્લાહ સાથે મોહબ્બત હોય કેવી રીતે આપણને અમલ તરફ લઈ જાય છે અલ્લાહની મોહબ્બત અમલ તરફ લઈ જાય છે બસ મોઢેથી કેવું કે મોહબ્બત છે મને અલ્લાહથી અલ્લાહ કો મોટો છે અલ્લાહ અકબર પણ એ નહીં એનાથી વધારે અલ્લાહ માંગે છે એ આપણને અમલ તરફ ખેંચે છે
અને આપણે આમાં જોઈ કે સિયાનાનો કેવી મોહબ્બત હતી અલ્લાહ સાથે. સિયાના એ કઈ ઓરત હતી? એ ફિરઓનના જમાનામાં, ફિરઓનના પાળીમાં પોતે એક કાફિર તરીકે હતી અને ફિરઓનની છોકરીઓના વાળ ઓળાવતી હતી. એનું કામ એ હતું કે પોતે છોકરીના વાળ ઓળાવે અને જ્યારે કઈ મહેમાન હોય ઘરમાં તો આખો હોલને સજાવતી હતી. એવું બધું ડેકોરેશન અને એવું બધું એનું કામ હતું. ઈસિયાના કોણ હતી? એ મોમીને આલે ફિરઓન જે હિસ્કીર હતા કે જે ફિરઓનના વઝીર પણ હતા અને ફિરઓનના કુઝે પણ હતા અને જેને ફિરઓને શહીદ કરી નાખ્યા કારણ કે એક અલ્લાહને માનતા હતા. એ મોમીન હતા ફિરઓનના માણસોમાંથી અને ફિરઓને એને શહીદ કરાવી નાખ્યા કારણ કે એક અલ્લાહને માનતા હતા. તો બાકી રહી હતી આ બેવા ભાઈ કે જે પોતાનું ગુજરાન ચલાવવા માટે એના પાસે ચાર પાંચ નાના નાના બચ્ચાઓ હતા. તો પોતાનું ગુજરાન ચલાવવા માટે એ ફિરઓનના પાલેમાં કામ કરતી હતી. હવે એક ફેરે ફિરઓનની દીકરીનું માથું ઓળાવતા ઓળાવતા એના હાથમાંથી દાંતિયો પડી ગયો. તો પોતે બિસ્મિલ્લાહ કરીને દાંતિયો લીધી. તો ફિરઓનની છોકરી કહે છે કે તું કઈ અલ્લાહના નામથી બોલે છે? જે માર 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 બાપા છે કે જે ઈ અલ્લાહ છે ઈ કે? તો સિયાના કહે છે, ના ના, હું તો એક અલ્લાહ વહદહુ લા શરીકને માનું છું. હું ઈ અલ્લાહને માનું છું કે જે મને, તને અને તાર બાપાને પેદા કર્યો છે. હું કઈ ઈ તારા બાપાને અલ્લાહ નથી માનતી. મારો અલ્લાહ તો મોટો છે, વહદહુ લા શરીક છે. તો કહે છે કે હા, તમે મારા પપ્પાને તમે અલ્લાહ નથી માનતા, હું કહી દઈશ. અને જય અને ફિરઓન પાસે વાત કરી. જ્યારે ફિરઓન પાસે વાત પહોંચે છે તો ફિરઓન સિયાનાને બોલાવીને કહે છે કે સાચી વાત છે, તું મને ખુદા નથી માનતી? તો કહે છે કે ના ના, મારો ખુદા તો એક છે કે જે મૂસા અને હારૂનનો ખુદા છે, એ જ મારો ખુદા છે, વહદહુ લા શરીક છે, જે આપણે બધાને પેદા કરવા વાળો છે. તો કહે છે કે તું આ બહુ બુરા પણ તારા બુરા હાલ થશે તો આ કેવો કેવી કેવા બોલ કાઢી છો તારા મોઢામાંથી? આજે હું તારું બુરું કરીશ, હું તને મારાવી નાખીશ, હું તને ટોર્ચર કરાવીશ. તો કહે છે કે કરો તો કરો, પણ મારો અલ્લાહ વહદહુ લા શરીક છે, એને તો હું, એના ઉપર મારું ઈમાન છે. તો કહે છે કે તારા બચ્ચાઓને કતલ કરાવીશ, તારા એક એક બચ્ચાઓને હું ગરમ તેલ કરી, તેલને એકદમ ગરમ કરી અને એમાં નાખી દઈશ તારા બચ્ચાઓને. તો કહે છે કે મારા બચ્ચાઓને કુરબાન કર તો પણ મને વાંધો નથી, પણ મારો અલ્લાહ એક લશ વહદહુ લા શરીક છે. આ બીબીની એટલી બધી શુજાઅત હતી, એટલી શુજાઅત. તો ફિરઓન ગુસ્સે થઈ અને પોતાના સિપાહીઓને કહે છે કે જાઓ એના ઘરે જઈ અને બધા બચ્ચાઓને પકડી લાવો. જ્યારે ફિરઓનના માણસો આવે છે ઘરે અને બારું ખખડાવે છે તો બચ્ચાઓને એમ થાય છે કે હા, અમારી માં આવી ગઈ, અમારા સારું ખાવાનું લઈ આવ્યા હશે, અમારા સારું પાણી લઈ આવ્યા હશે, અમારા સારું બધું લઈ આવ્યા હશે. એટલે એ લોકો બારું ખોલે છે તો જોય છે કે ફિરઓનના સિપાહીઓ ઘૂસી જાય છે અને બધા બચ્ચાઓને પકડી અને દરબારમાં લઈ જાય છે. ફિરઓનના મહેલમાં જ્યારે બચ્ચાઓ આવે છે ત્યારે બચ્ચાઓને પૂછે છે કે તમારો ખુદા કોણ છે? બધા બચ્ચાઓ ગવાહી આપે છે કે અમારો ખુદા એક છે, વહદહુ લા શરીક છે. ત્યારે ફિરઓન ગુસ્સામાં અને ગુસ્સામાં કહે છે કે આગ સળગાવો અને એમાં તેલ તપાવો. જ્યારે તેલ એકદમ ગરમ થાય છે ત્યારે ફિરઓન સિયાનાને અહીંયા ઊભી રાખી અને કહે છે કે જો આ તારો પહેલો દીકરો આમાં તેલમાં જાય છે, અગર તું કીધી છો કે હું તારો ખુદા નથી તો એને પરબાર તેલમાં નાખવામાં આવશે. બોલ, હું તારો ખુદા છું. સિયાના કહે છે, ના, અલ્લાહ વહદહુ લા શરીક મારો ખુદા છે. એક દીકરાને લઈ અને તેલમાં ફેંકવામાં આવે છે, એવી તેમ કરતા બીજા દીકરાને, ત્રીજા દીકરાને, છેવટે એક નાનકડું બચ્ચું જે દૂધ પીતું બાળક હતું એ બાકી રહી ગયું છે. એ એક માને જ્યારે અજબ પ્યાર પોતાની ઓલાદ ઉપર ક્યારે આવે છે કે જ્યારે પોતે એના છાતીમાં દૂધ પીવડાવતી હોય છે એ વખતે વધારે એને
मोहब्बत होय छे बच्चा હવે જ્યારે એ બચ્ચાને પકડીને ફિરઓના સિપાહીઓ લોકો તૈયાર છે એને તેલમાં નાખવાને ત્યારે આ માનું દિલ હલચલી જાય છે કહે છે કે આ માસૂમ બચ્ચું છે એ તો કઈ સમજતું નથી ને એને તેલમાં નાખી દેશે તો કેવી રીતે હું શું કરું બતાય જરાક એના દિલમાં વિચાર આવે છે કે આ માસૂમ બચ્ચુંનું હવે કેમ થાય ત્યારે કુદરતી અલ્લાહ સુબહાન વ તઆલા એ બચ્ચાને બોલવાની કુદરત આપે છે અને એ બચ્ચું કહે છે કે માં ફિકર ના કરો હું પણ અલ્લાહ વહદહુ લા શરીક ને માનું છું અને હું પણ કુરબાન થવાને તૈયાર છું ત્યારે આવી રીતે લોકો સાંભળે છે તો એ બચ્ચાને લઈને પણ તેલમાં નાખી દે છે પછી સિયાના પોતાને એ લોકો ઈસ તેલ જે એકદમ ઉકળતું મોટી વિલાનમાં તેલ હતું એમાં નાખી દે છે અને આખા બળી અને ભસ્મ થઈ અને એનો આખો ધુવાણો આસમાન તરફ જાય છે રસૂલ અકરમ હઝરત મુહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ મુહમ્મદ વાલી મુહમ્મદ વાજી ફરજ જ્યારે મેરાજમાં જાય છે ત્યારે એક ઉમદા ખુશ્બુ એને સ્વરમ આવે છે કહે છે જિબ્રાઈલ આ એવી સરસ ખુશ્બુ મને આવી રહી છે કે કોઈ દિવસ હું એવી ખુશ્બુને સ્વીંગો પણ નથી દુનિયામાં નથી સ્વીંગો કે કોઈ દિવસ મને આવું નસીબ નથી થયું આ ખુશ્બુ ક્યાંથી આવી રહ્યું છે તો કહે છે કે યા રસૂલલ્લાહ આ છે તો સિયાનાની રાખની ખુશ્બુ છે અલ્લાહ સુબહાન વ તઆલા એની રાખની ખુશ્બુને કયામત સુધી આસમાન ઉપર બાકી રાખ્યો છે કારણ કે આ એક એવી શુજા ઔરત છે કે જે અલ્લાહની વહદાનિયત માટે પોતાને તો પોતે કુરબાન કરી એના બધા બચ્ચાઓને એની નજરની સામે કુરબાન કરવામાં આવ્યા છે અને કહેવામાં આવે છે કે આપણા બારમા ઇમામ કાયમે અલે મુહમ્મદ અલયહી સલામ પર અને ઈ ઓરતોમાંથી આ એક ઓરત હશે કે જે ઝૌજાએ મોમીને આલે ફિરઓન કે જે જનાબે ઇસ્કિલને ઝૌજા હતા ઈ પણ અનસારોમાંથી ઓરતોમાંથી ઈ પણ શામિલ હશે આપણે જોઈએ કે કેવી રીતે માણસો પોતાને ઈમાન બચાવવા માટે કેવી રીતે એ લોકો પોતાનો ઈમાનને આગળ લઈ આવવા માટે કેવી કેવી કુરબાની આપતા હતા અને કેટલી કેટલી મહેનતો કરતા હતા અને ઈ જ કરાને કેવી રીતે હિદાયત મળતી હતી કેવી રીતે અલ્લાહની મારિફત એ લોકોના દિલમાં આવી જતી હતી કે જ્યારે નજફમાં એક આલિમે દીન કહે છે એક આલિમે દીન ફરમાવે છે કે નજફમાં જ્યારે એક વખત ઈ આગલા જમાનામાં હું નજફ ઇમામ અલી અલી સલામ ની ઝરી માં ઝિયારત પડવા જતો હતો તો ત્યાં બધા કહે છે કે તમે હટી જાઓ ભલો જલ્દી કરો અબલ ફરાર આવી ગયો છે તો હું અજબ થઈ ગયો કે ઇમામ ની ઝરી માં આટલી ભીડ હોય છે દર ફેરે બધા આવી અને ઝરી પકડીને દુઆ માંગે છે હોય છે અને આજે કેમ બધા ભાગે છે આજે શું છે તો લોકો કહે છે કે અબલ ફરાર આવી ગયો છે અબલ ફરાર કોણ છે તો કહે છે કે અબ એટલે કે બાપ ફરાર એટલે ભાગવા વાળા કે જ્યારે એ માણસ આવે છે તો બધા ભાગી જાય છે બધા એનાથી ડરે છે એ એટલો લૂંચો માણસ છે અને એટલો કજિયારો છે એટલો લૂંચો છે કે બધા એનાથી ડરે છે કે એના બાજુમાં કોઈ આવવાને તૈયાર નથી કારણ કે એટલો બધાને ડરાવે છે અને બધાને એટલો હેરાન કરે છે તો એ આવે છે તો જલ્દી બધા ભાગી જાઓ હમણાં એ આવશે તો આલિમે દીન જોઈ છે કે બધા હાલ લાગ્યા અને એ માણસ દાખલ થાય છે તો આ તો આલિમે દીન હતા એટલે એને સલામ કરે છે તો આલિમ કહે છે કે તું કોણ છો તો કહે છે હું અબલ ફરાર છું એટલે કે બધા ભાગવા વાળાનો બાપ છું હું જે તે આપણા ઇમામ હુસૈન અલી સલામ નું નામ અબલ અહરાર છે અબલ અહરાર ઘણી ફેરે અબ કુનિયત દેવામાં આવે છે ઘણી ફેરે એ લોકોની ઓલાદ નું નામ બાપ ને મળે અબુલ ફલાના અબુલ હસન
ને ગળી ફેરે છે તો જે એની કઈ સિફત હોય ને એના થકી એને અબુલ ફલાના કહેવામાં આવે છે ઇમામ હુસૈન અલી સલામ ને અબુલ અહરાર એટલા માટે કહેવામાં આવે છે અહરાર એટલે કે આઝાદ લોકો તો આઝાદ લોકોના પિતા કે જે આઝાદી અપાયવા છે જે આ દુનિયા વાળાને આઝાદ કર્યા છે બધી જાતની ગુલામી કે જે શેતાનની ગુલામી થી આઝાદ કર્યા છે એટલે ઇમામ હુસૈન અલી સલામ ને અબુલ અહરાર કહેવામાં આવે છે તો કહે છે કે હું તો અબુલ ફરાર છું અને તમે કેમ નથી ભાગ્યા બધે ભાગી ગયા મને જોઈને તો કહે છે કે તું અબુલ ફરાર છો પણ તું ફરાર ઇલાહી છો કે ફરાર રસૂલ તું શું ખુદાથી તું ભાગી શકીશ કે એના રસૂલથી તું ભાગી શકીશ એટલું જ બે બોલ બે શબ્દ એને કહેવામાં આવે છે એ માણસના દિલમાં એકદમનું હલચલ મચી જાય છે કે આ હું શું કરી રહ્યો છું આ હું શું કરી રહ્યો છું તો પોતે એના ઘરે જાય છે અને વિચાર કરે છે વિચાર કરે છે કે આ હું એટલો લુચ્ચો એટલો ખરાબ છું કે બધા મારાથી ભાગે છે બધા ગીએ છે બધા મારાથી છેટા ફરે છે તો હું અલ્લાહની સામે જઈશ ત્યારે હું શું જવાબ દઈશ જ્યારે મારો મોત આવશે હું આવો માણસ થઈને જો મારી મોત આવી તો મારું શું થશે પોતે ગુસલે તૌબા કરે છે પછી પોતે નમાઝ પઢે છે ઇસ્તિગફાર કરે છે રોઈ રોઈને અલ્લાહ પાસે તૌબા માંગે છે ઇસ્તિગફાર કરે છે ત્રણ દિવસ સુધી એનું દિલ એટલું પાક થઈ જાય છે એટલો પોતે બદલાઈ જાય છે કે ત્રીજે દિવસે એને મોત આવી જાય છે જ્યારે પોતાને મોત આવે છે તો બધા ગામના માણસો કહે છે કે હા છૂટા ઓળો તો ગયો પણ શું થયું કે આ આલિમ હતા એ આલિમ એને ઓળખી ગયા આલિમ ને ખબર પડી કે આ ગુજરી ગયો છે અને એની હાલત જ્યારે તબદીલી થઈ ત્યારે એ આલિમ ને પોતે એના પાસે ગયો અને કીધો કે હું હવે એકદમ પસ્તાવો કરું છું કે હું આ કેવી રીતે માણસોને હેરાન કરતો હતો અને એવી રીતે એને આલિમ એને તરીકો દેખાડ્યા કે તું અલ્લાહ પાસે માફી માંગ એટલે લોકોને કહે છે કે આ તો હવે બક્ષાઈ ગયો છે ચાલો બધા એને ગુસ્લ કફન અને એને તશીએ જનાઝાને ઇંતેઝામ કરે સલવાત ઇમામ હુસૈન અલેસલામ નો એવો નાનો કાફલો હતો કે જે મદીનાથી મક્કા ગયો અને આઠમી ઝિલહજના એને મક્કા પણ છોડવું પડ્યું અને ઇરાક તરફ સફર ઇખ્તિયાર કર્યો જ્યારે થોડીક મંઝિલ પસાર કર્યા તો ઇમામ હુસૈન અલેસલામ જોઈ છે કે બે એવા કાફલા છે કે એની પાછળ પાછળ એનાથી જરાક બાજુ બાજુમાં થઈ અને એના સાથે સાથે ચાલી રહ્યા છે એક કાફલો હતો હુર ઇબ્ને યઝીદ ઇબ્ને રિયાહીનો અને એક કાફલો હતો ઝોહેર બિન કૈન હવે હુરને હુકમ મળ્યો હતો કે ઇમામ હુસૈન અલેસલામની સાથે સાથે જ તમને જવાનું છે અને એવી રીતે કરવાનું છે કે પોતે કુફા ન જાય એનો ઈરાદો છે કુફા જવાનો કુફા વાળાઓ એને બોલાવી રહ્યા છે પણ તમે એવું કરજો કે એને કુફા જવાના દેજો અને એને ફોર્સેથી બીજો રસ્તો લેવડાવજો હોનો આ હુકમ અને ઝોહેર બિન કૈન પણ પોતે પણ એક સિપાહી હતા યઝીદના એના સાથે પણ એક લશ્કર હતું પણ ઝોહેરને ખપતું નહોતું કે ઇમામ હુસૈન અલેસલામ સાથે એની મુલાકાત થઈ એટલે પોતે જરા જરા છેટે જ રહેતા હતા પણ એક એવી જગ્યામાં જ્યારે મુકામ થયું કે જ્યાં પાણી બહુ ઓછું હતું તો બધા કાફલાને બાજુ બાજુમાં ખૈમા નસબ કરવા પડ્યા કારણ કે પાણી ઓછું હતું તો બધાને એ જ જગ્યાએ પાણી લેવું ખપ્યું કારણ કે બહુ છેટે બીજું પાણી હતું તો બધા બાજુ બાજુમાં બધાના ખૈમા નસબ કરવામાં આવ્યા તો ઝોહેર બિન કૈન નો ખૈમો ઇમામ હુસૈન અલેસલામ ને દૂરથી દેખાતું હતું
तो इमाम हुसैन अलैहिस्सलाम कहे छे के भैया अब्बास मने जाव छे आ जोहर ना खैमा कारण के इमाम हुसैन अलैहिस्सलाम जारे जोहर ने बोलावे छे तो आता नथी तो इमाम कहे छे के मने जाव छे अने एना साथे वात करी छे मौला आ तो दुश्मनो छे आ दुश्मन ना खैमा मा तमने जाव छे हूं तमारा साथे आवीश मौला कहे छे કે કઈ ગભરાવાની વાત નથી બસ હું ખૈમામાં દાખલ થાઉં છું તમે બારે ઊભા રહેજો અગર મારો અવાજ બુલંદ થાય તો તમે આવી જાજો મારી મદદમાં પછી ઇમામ ઝોહરના ખૈમામાં ગયા અને એક રિવાયતમાં લખેલું નથી કે બંને વચ્ચે શું વાત થઈ શું એવી વાત થઈ કે ઝોહર કે જે યઝીદનો સિપાહી હતો જે સિપે સાલાર હતો એના હેઠળ એક મોટી બધી ફોજ હતી પણ જ્યારે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ આ ખૈમામાંથી નીકળે છે ત્યારે ઝોહરનો આખું દિલ બદલી ગયું છે આ છે મારા મૌલાની બરકત આ છે આઝાદારીની બરકત આ છે મારેફત જ્યાં જ્યાં હુસૈન પસાર થાય છે ત્યાં ત્યાં બરકતના ઢગલા ભેગા દેતા જાય છે એવી જ રીતે દર વર્ષે મહોરમ આપણા પાસે આવે છે ઇમામ હુસૈન અલીસલામ આપણા મહેમાન થાય છે અને એટલી બરકતો એટલી તોફીકો એટલી મારિફત આપણા પાસે મૂકી જાય છે પણ જેને તોફીક મળે છે એ જ આ બધું હાસિલ કરી એને અપનાવે છે અને એના ઉપર અમલ કરે છે જેવી રીતે ઝોહર ઇબ્ને કઈન શું કરે છે પોતે ખત લખે છે યઝીદને હવે મને તારી નોકરી નથી ખપતી હવે હું તારી બયત થી હું છૂટી જાઉં છું અને ઇમામ હુસૈન અલૈહિસલામ ની બયત કરું છું અને પછી પોતાની પાયડી ને બોલાવીને કહે છે કે એ બીબી હવે હું જાઉં છું ઇમામ હુસૈન અલૈહિસલામ ના લશ્કર માં હું ઇમામ હુસૈન અલૈહિસલામ ને સાથ આપીશ અને હું તને તલાક દઈ રહ્યો છું તને આઝાદ કરી રહ્યો છું અગર તને કુફા જાવું હોય તો તું કુફા જા અને તને જ્યાં જાવું હોય અને આ બધી મિલકત તને આપી દઉં છું અને હું મારો ગોળો ઇમામ હુસૈન અલૈહિસલામ પાસે જશે એવી રીતે ઝોહર બિન કૈન કે જે એટલા બધા યઝીદના ફોજ સાથે મળી ગયા હતા એના પાસે મારિફત ન હતી પણ જ્યારે એને મારિફત મળી એટલે તરત જ રબના આમન્ના ફક્તુહના મહાશાહિદીન જ્યાંથી મારિફત મળી એટલે તરત જ અમલના પગલા ઉપર ચાલવા માંડ્યા અને પોતાની એ મારિફત ઉપર પોતે અમલ કરે છે અને ઇમામને સાથ દે છે હું ઇબ્ને યઝીદ ઇબ્ને રિયાહી કોણ હતા એ શખ્સ હતા કે જે જનાબે ઝૈનબને પહેલી ફેરે રોવડાવ્યો હતા કે જ્યારે ઇમામ હુસૈન અલૈહિસલામ કુફા તરફ રૂખ કર્યા હતા ત્યારે ઇમામના ગોળાને પકડી અને કહે છે કે તમે આ તરફ તમને હું નહીં જવા દઉં તમને નથી જવાનું ત્યારે ઇમામ હુસૈન અલૈહિસલામ કહે છે કે આઈ હોર તારી માતમમાં રોય ત્યારે જનાબે હુર કહે છે કે આઈ મૌલા અગર તમારી માતા જનાબે સૈયદતુન નિસાઈલ આલમી ન હોત અગર ઈ બિનતે રસૂલ ન હોત તો હું પણ એના કાન પણ કલામ કેત પણ તમારી માતા એવી મુકદ્દસા છે એવી બહુ ઊંચી ઓરત છે કે મારા જબાન માંથી કાઈ બોલ નથી નીકળતા એટલે કે હુર ને દિલ માં મારિફત હતી પણ એના આપસમાં જે એનો અવિરોનો હતું ઈ ખરાબ હતું જે આપસમાં લોકો હતા ઈ એને ખરાબ કોસે દેતા હતા ઈ બધા ખરાબ હતા એના થકી હુના દિલમાં મોહબ્બત તો હતી જનાબે સૈયદાની એહતરામ હતું મારિફત હતી કે આ સૈયદતુન નિસાઈ આલમીન છે પણ બીજા ખરાબ સંગત થકી હુની આવી હાલત હતી પણ એવું બને છે કે જ્યાં જ્યાં મુકામ થઈ રહ્યું છે આ બધા જેટલા મંઝિલો પસાર થઈ રહ્યા છે જ્યાં જ્યાં ઇમામ હુસૈન અલૈહિસલામ નમાઝે જમાઅત પડાવે છે ત્યાં ત્યાં હુરનું લશ્કર પણ પાછળ નમાઝે જમાઅત પડે છે પણ એવી જગ્યા આવે છે કે જ્યાં ઇમામે ચાહ્યું કે હવે કુફાનો રસ્તો લે ત્યારે હુર કહે છે કે હવે તમને અહીંયાથી નહીં જવા મળે તમને આ તરફ જવાનું છે
અને એ તરફ જ્યારે ઇમામ આગળ વધ્યા તો તમે સાંભળી લીધું કે એક એવી જમીન ઉપર ઉતર્યા કે જ્યાં ઘોડા આગળ વધવા નતા પણ હું સાથે ઇમામની મુલાકાત કેવી રીતે થઈ હતી એક ફેરે તો ઇમામનો નાનો કાફલો ડિઝાયરમાં જઈ રહ્યો હતો અને સામેથી બધા તલવાર દેખાતા હતા બધા એવા નેઝાઓ ને અણી દેખાતી હતી તો લોકોને એમ થયું કે આ તો કે ખજૂરીની ઝાડ છે કે ત્યાં કોઈ રહેતું હશે અથવા તો ત્યાં પાણી મળી જશે તો બધા અસહાબો તકબીરના નારા લગાવવા માંડ્યા પણ જ્યારે આગળ વધે છે જોઈ છે તો આ નેઝાની અણીઓ છે અને આ હૂરનું લશ્કર હતું ઇમામ હુસૈન મારા સખી મોલા જ્યારે જોઈ છે કે હૂરનું લશ્કર પ્યાસું છે તો તરત જ નથી જોઈ શકતા પ્યાસને નથી જોઈ શકતા અને કહે છે કે ભૈયા અબ્બાસ બધા કુંજાઓ ખોલી આપો અને હૂરના લશ્કરને સેરાબ કરો ઇમામ હુસૈનના અસહાબો બધા પોતાના કુંજા ખોલી અને હૂરના લશ્કરોને બધાને પાણી પીવડાવ્યા જ્યારે પાણી બાકી હતું તો ઘોડાઓને પણ પાણી પીવડાવવામાં આવ્યું મૌલા એ કેટલા સખી મૌલા છે કે જે જાનવરનું પણ દુઃખ નથી જોઈ શકતા મૌલા કહે છે કે આ ઘોડાઓના પગો કેટલા તપી રહ્યા હશે કારણ કે આ જમીન કેટલી ગરમ છે અગર પાણી બચ્યું હોય તો ઘોડાઓના પગોમાં પણ નાખી દો હાય એ મારા મૌલા પણ જ્યારે મેદાને કરબલામાં આવે છે નવમી મહોરમ આવી રાતનો વખત છે જ્યારે શબે આશુર આવે છે દસમી રાત થાય છે હૂર બેચેન છે હૂર પોતાના ખેમામાં આવીને રોય છે કહે છે કે આઈ બીબી મને તો એ ઇમામ હુસૈન અલેસલામના ખેમામાં દિયે દશની આવાજ આવી રહી છે ના 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 બચાવો પ્યાસથી તડપી રહ્યા છે હું કહે છે કે હું જાઉં છું હું મારા મોલા પાસે જાઉં છું આ હૂરને મોલા કેવી રીતે માફ કરશે મારા તકી આજે આ બચ્ચાઓ પ્યાસા છે હૂરનો ગુલામ કહે છે કે આકા હું પણ તમારી સાથે આવીશ હૂરનો જવાન દીકરો પણ કહે છે કે બાબા હું પણ તમારી સાથે ઇમામ હુસૈનના ખૈમામાં આવીશ હું કહે છે કે હું એક ગુનેગાર છું તમે મારા હાથ બાંધી નાખો હું એ રીતે ઇમામ સામે જાઉં છું કે જેવી રીતે ગુલામ કે જે ગુનેગાર હોય કે પોતાના આકા પાસે માફી માંગવા આવ્યો હોય આઝાદારો જ્યારે છેટેથી હઝરત અબ્બાસ અને બધા અસહાબો દેખે છે કે હુના નાનકડું ટોળું આવી રહ્યું છે તો લોકો આગળ વધ્યા અને કહ્યું દુશ્મન આવી ગયો તરત જ મૌલાની હિમાયત કરો લોકો ઇમામ હુસૈન અલેસલામને ઘેરી લીધા કે મૌલાને આંચ ન આવે મૌલાએ કહ્યું કે નહીં નહીં રસ્તો કરો મારો મહેમાન આવી રહ્યો છે મારો ભાઈ મારા પાસે આવી રહ્યો છે હું આવી અને ઇમામના પગે પડ્યો અને માફી માંગ્યો કહ્યું મૌલા મૌલા શું આ ગુનેગાર ગુલામ પણ માફીને લાયક છે મૌલા મૌલા કહે છે કે આવ્યો આવી જા તું મારો મહેમાન અગર હું એક રાતની મોહલત માંગ્યો હોય તો હું તારા માટે છે કારણ કે મને ખબર હતી કે તું જન્નત અને જહન્નમના વચમાં હતો અને તને આ મોહલત દેવામાં આવી કે તું જહન્નમ મૂકી અને જન્નત તરફ આવી જા જ્યારે સુબે આશુર થયો ત્યારે હું કહે છે કે મૌલા મને અને મારા દીકરાને મારા ગુલામને ઇજાઝત આપો કે અમે પહેલા જાય અને તમારા ઉપર જાન કુરબાન કરે મૌલા ઇજાઝત આપે છે હું મેદાનમાં ગયા એવું લડ્યા કે એનો જવાન દીકરો પણ એટલું લડ્યો કે જવાન દીકરો શહીદ થઈ ગયો ઇમામ હુસૈન અલેસલામને દુઃખ થયું કહ્યું હું મારા મહેમાન તરત જ
وسيعلم الذين ظلموا أي منقلب ينقلبون إنا لله وإنا إليه راجعون بسم الله الرحمن الرحيم اللهم بحق محمد وأنت المحمود يا الله وبحق علي وأنت الأعلى يا الله وبحق فاطمة وأنت فاطر السماوات والأرض يا الله وبحق حسن وأنت المحسن يا الله وبحق حسين شهيد كربلاء وأنت قديم الإحسان يا الله أن تصلي على محمد وآل محمد परवरदिगारा हमारी आजादारी ने तारी दरगाह में कबूल कर परवरदिगारा जे जे मोमिना दिल में हाजत छे दुआ छे तिने हाजत ने पूरी कर परवरदिगारा जिना सर ऊपर आफत मुसीबत बनाव आवी गई छे अथवा आववारी छे तिने दूर कर परवरदिगारा बदा बीमारों ने शिफा ए कामिल आजी लता कर परवरदिगारा जे जे मोमिना जे जे मोमिन भाई बहनों हमने दुआ करवानु कीधु छे लोगों की दुआ ने कबूल कर परवरदिगारा वास्ता छे मोहम्मद ने आले मोहम्मद ना हमने तारी मारिफत અને તારા રસૂલ ની અને તારા હુજ્જત ની મારિફત નસીબ કર પરવરદિગારા અમને હજ ઝિયારત નસીબ કર પરવરદિગારા અમારી ઓલાદ ને અને અમારી ઝુરિયત ને કયામત સુધી સીધા રસ્તા ઉપર બાકી રાખ પરવરદિગારા અમારી આખરી હુજ્જત સાહેબ ઝમાન અલે સલામ ના ઝુહુ મા તાજીલ કર અને અમને એના આવાન અને અનસાર માં શુમાર કર રબ્બના તકબ્બલ મિન્ના